કેમ છો યુટ્યુબ ફેમિલી, વિડિયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ, હર ટુ ઓલ. થોડો ટ્રાફિકનો અવાજ છે, સાચવી લેજો આજનો દિવસ, કેમ કે આજે આપણે રૂટીન વિડીયો બનાવ્યો છે. જો તમે પહેલી વાર જૂનાગઢ આવતા હોય અને મહાશિવરાત્રિના મેળામાં જવાના હોય તો તમે ભવનાથ કઈ રીતે પહોંચી શકશો, કઈ જગ્યાએ ઉતરવાનું છે અને ભવનાથ પહોંચીને તમે કઈ કઈ અલગ જગ્યાઓ જોઈ શકો છો, તો બન્યા રહેજો આ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છીએ મજેવડી ગેટે. તમે રાજકોટથી, અમદાવાદથી, સુરત, બરોડા કોઈ પણ જગ્યાએથી આવતા હોય તો તમે બસ સ્ટેન્ડ પર પણ ઉતરી શકો છો. અને બસ સ્ટેન્ડ પર ઉતરીને 25 તારીખથી એ લોકોની સર્વિસ ચાલુ થવાની છે કે જૂનાગઢ બસ સ્ટેન્ડથી સીધા તમને ભવનાથ ઉતારે છે. પરંતુ જો તમે મજેવડી ગેટે ઉતરો છો, મતલબ કે જે અહીંયા વચ્ચે એક સ્ટોપ આવે છે મજેવડી ગેટ, જો તમે મજેવડી ગેટે ઉતરો છો તો મજેવડી ગેટથી માત્ર 8 કિલોમીટર ભવનાથ છે અને ત્યાંથી તમે લોકલ રિક્ષા કરીને તમે ત્યાં પહોંચી શકો છો. હવે શું છે રિક્ષાનું ભાડું, કઈ રીતનું છે, આપણે 2-3 રિક્ષા ચાલક જે છે એમની સાથે વાત કરીને આપણે આગળ વધીએ. ત્યારબાદ આપણે ભવનાથ તરફ પ્રયાણ કરીશું અને ભવનાથ પહોંચીને કઈ કઈ જગ્યા જોવાલાયક છે એ પણ તમને બતાવીશું. તો આપણે અત્યારે જે મજેવડી ગેટના રિક્ષા ચાલક લોકો છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે. તો અત્યારે મહાશિવરાત્રી નિમિત્તે શું ભાડું લોકલ રહેશે એ જણાવો ખાસ. આડે દિવસે બી 20 રૂપિયા અને શિવરાત્રીમાં 20 રૂપિયા જ ચાલે છે. ઓકે ઓકે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છીએ મજેવડી ગેટ પર. તમે જે રીતે જોઈ શકો છો એ રીતે એક્ઝેક્ટ મજેવડી ગેટ છે. આ રીતના રિક્ષા ચાલકો ઊભા હોય છે. લોકલી તમે એને જવું હોય કે ભાઈ 5-6 જણા જે હોય એમાં લોકલી જવું હોય તો માત્ર 20 રૂપિયા ચાર્જ છે, પણ જો તમારે પર્સનલી સ્પેશિયલ જવું હોય તો 100 રૂપિયા છે. અહીંયા તમને કાલીભાઈ છે, બીજા મિત્ર છે, એ તમને બધા અહીંયા જોવા મળશે. થેન્ક યુ મિત્રો. આ વિડીયોમાં મજેવડી ગેટથી લઈને ભવનાથ સુધી ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો આવેલા છે એના વિશે માહિતી આપીશ, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ફ્રેન્ડ્સ, તો મજેવડી ગેટથી જેવા તમે આગળની બાજુ આવો છો, સોનાપુરી આવે છે, જેને રામ ટેકરી સર્કલ પણ કહેવામાં આવે છે. સામેની બાજુએ જુઓ છો એ છે સોનાપુરી, તેમજ સામેની બાજુએ રામ ટેકરી સર્કલ છે. હવે અહીંથી આપણે જવાનું છે આગળ ભવનાથની ઓર. અને આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એ જે રસ્તો જે છે એ આવે છે ગિરનાર દરવાજા તરફથી. અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અત્યારે આપણે છીએ ગિરનાર દરવાજા પર એક્ઝેક્ટલી. હવે જો તમે કાળવા ચોક થઈને આવતા હોય તો તમારે ગિરનાર દરવાજા આવવું જરૂરી છે, ત્યાંથી તમે ભવનાથમાં જઈ શકો છો. શરૂઆતમાં જ જમણી બાજુએ વાઘેશ્વરી માતાજીનું મંદિર તેમજ સૌરા મંડપ આવે છે. સૌરા મંડપ એક એવી જગ્યા છે કે જે જગ્યાએ રામદેવપીર મહારાજનો સૌથી પહેલો પાઠ થયેલો છે. તો ખૂબ જ પૌરાણિક એવી જગ્યા છે. કઈ જગ્યાએ કઈ રીતે જવાનું છે તમને અત્યારે જ સમજાવી દઉં છું. જેવા તમે ગિરનાર દરવાજાથી લગભગ અરાઉન્ડ 500 મીટર આવો છો, તમને વચ્ચોવચ્ચ આ રીતનું વૃક્ષ જોવા મળે છે. આ વૃક્ષની માન્યતા એવી છે કે જો કોઈ બાળકોને, વૃદ્ધોને કે વડીલોને ઉધરસ થયું હોય તો જો અહીંયા માનતા કરવામાં આવે તો એ ઉધરસ મટી જાય છે અને અહીં ગોળ અને દાળિયાની માનતા કરવામાં આવે છે. ઓકે, હવે આ વૃક્ષની એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો જે જઈ રહ્યો છે ત્યાં આપણે જઈએ. તે જોઈ રહ્યા છો એ છે વૃક્ષ. અને આ જે જગ્યા સામેની બાજુએ આપણે જોઈએ છીએ એ છે વાઘેશ્વરી માતાજીની જગ્યા. અને વાઘેશ્વરી માતાજીની જગ્યાએ જતાની સાથે જ જમણી બાજુએ અમારી લોકો અત્યારે આપણે જઈએ છીએ, જમણી બાજુએ જે રસ્તો તમને દેખાય છે તેથી વડીલો આવે છે એ જગ્યાએથી આપણે જઈ શકીએ છીએ ઉપલા સૌરા મંડપ, રામદેવપીર મહારાજના મંદિરે દર્શન કરવા માટે. 300 સીડીની આસપાસની સીડી છે અને એ અહીંથી જઈ શકાય છે. અને સામે તમે જેવા જાઓ છો ને એવા ત્યાં વાઘેશ્વરી માતાજીનું મંદિર છે અને ડાબી બાજુથી ઉપર વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. તો જો તમે ભવનાથમાં આવો છો, ગિરનાર દરવાજાથી આવો છો, તો આ બે જગ્યા ખૂબ જ અગત્યની છે. વાઘેશ્વરી માતાજીનું મંદિર તેમજ સૌરા મંડપ, બે જગ્યાએ તમે દર્શન કરી શકો છો. જેવા તમે આ જે વૃક્ષ છે કલ્પવૃક્ષ ત્યાંથી આગળ વધો છો તો ગાયત્રી માતાજીનું મંદિર આવે છે. તે જગ્યાએ અવિરત અંચેત્ર ચલાવવામાં આવશે શિવરાત્રિ દરમિયાન બાબા મિત્ર મંડળ દ્વારા. ઓકે ફ્રેન્ડ્સ, તો રામટેકરી પહોંચ્યા બાદ અહીં તમે સામેની બાજુએ જે અશોક શિલાલેખ છે અશોક શિલાલેખ જોઈ શકો છો અને ત્યારબાદ મેળા માટે આગળ પ્રસ્થાન કરી શકો છો. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અશોક શિલાલેખ જોઈ લીધા બાદ તમે અહીં ભૂચડુંગ ગુફાના પણ દર્શન કરી શકો છો જે બેક સાઈડમાં છે અને એની એક્ઝેક્ટ બાજુમાં દમોદર કુંડ આવેલો છે, બરોબર. હવે શિવરાત્રિના મેળા દરમિયાન શરૂઆતમાં તમે આ બધી જગ્યાના દર્શન કરી શકો છો, કેમ કે શિવરાત્રિને દિવસે પછી થશે એવું કે રસ્તા બધા થઈ જાય છે બ્લોક, પછી તમે આ જગ્યાએ નહીં આવી શકો. તો જો 1-2 દિવસ તમે રોકાવા માટે આવતા હોય તો પહેલા દિવસે આ બધી જગ્યા ફરી લેવાની. અને મુચકુંદ ગુફા ખૂબ સરસ મજાની છે. તમારે મુચકુંદ ગુફા વિશે થોડી ડિટેલમાં માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે સ્પેશિયલી મુચકુંદ ગુફા વિશે વિડીયો બનાવી શકીએ. હવે વાત કરીએ દામોદર કુંડની.
તો દામોદર કુંડ એક એવી વસ્તુ છે કે એવી જગ્યા છે કે જે જગ્યાએ જો તમે યાત્રા કરીને આવ્યા હોય કે કોઈ બી આવ્યા હોય તો ત્યાં તમારે સ્નાન કરવું જરૂરી છે, તો જ તમારી યાત્રા સફળ થશે. મિત્રો, ભવનાથ વિસ્તારમાં આવેલી પવિત્ર જગ્યા એટલે દામોદર કુંડ. એકવાર અહીં સ્નાન કરવાથી, અહીંનું ચરણામૃત લેવાથી ખરેખર જીવન ધન્ય થઈ જાય છે. હવે ફ્રેન્ડ્સ, આ છે મેઇન ભવનાથનો ગેટ. ત્યારબાદ સામેની બાજુએ સીધું ભવનાથ મંદિર આવે છે અને આ જગ્યા જે દેખાય છે, આ જગ્યા છે ગોવિંદાચાર્ય આશ્રમની જગ્યા. અને સામેની બાજુએ તમે થોડા દૂર 500 મીટર ચાલો છો કે ગોરક્ષનાથ આશ્રમ આવે છે, તે જગ્યાએ પણ અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય છે. હવે આપણે ભવનાથ મંદિર તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. અત્યારે ભવનાથ વિસ્તારમાં આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ પાછળની બાજુએ ભવનાથ મહાદેવનું મંદિર છે અને આ જે જગ્યા તમે મારી બેકસાઈડ જોવો છો એ છે દત્ત ભગવાનનું મંદિર. 25 તારીખે સવારે એ જગ્યાએ ધ્વજારોહણ થઈને મેળાની શરૂઆત થશે. અને સામેની બાજુએ ભગવાન ભોળાનાથ મહાદેવનું મંદિર છે. બસ થોડી વારમાં આપણે ભવનાથના દર્શન કરીએ. હવે એ જોજો શું છે પ્રાઇસ આનું. 160 રૂપિયાની જોડી આવે. 160 રૂપિયાની જોડી. અને કેનું બનાવેલું છે આ? આ જો ને, આ છે ને, આ ચુરી આવે અંદર બંગડી. હા હા, બંગડીના ઉપર ચીડિયા બેઠાઈ. ઓકે, આ બેચાયું. તમે ઘરે જ બનાવો છો? ના ના, એટલે અમે બી વેપારી જોડે સિલાયા. અચ્છા, નહીં મસ્ત આઈટમ છે. સરસ સરસ. શિવરાત્રિના મેળામાં ખરેખર અજબ ગજબ વસ્તુઓ જોવા મળે છે. એવી જ સરસ એક વસ્તુ, નાની એવી ખાંડણી જોવા મળી છે, તમારી સાથે શેર કરું કે જે ખૂબ જ ઉપયોગી છે. જો આ છે ખાંડણી, ખાંડણી અને એનો સેજ જોરથી બોલજો, એનો શું ઉપયોગ છે? આનો ખાંડણી દવા માટે, ગોળી માટે, નાના છોકરા માટે, બાળક માટે, ઇલાયચી માટે, સરમો માટે, શોકેજમાં, કબાટમાં બી સારી લાગે. ફાઇન વસ્તુ છે. એક પથ્થરમાં બનેલી આરસ પાડાના મય. અચ્છા, એક જ પથ્થરમાંથી બનેલી છે? એક જ પથ્થરમાંથી બનેલી છે. સો ફ્રેન્ડ્સ, આ એક જ પથ્થરમાંથી બનેલી છે અને આમાં જે બાળકોને દવા પીવડાવવામાં કામ આવે, તમારે એલચી ખાંડવી હોય તો તમે ખાંડી શકો. ટૂંકમાં નાની વસ્તુ ખાંડવા માટે આ કામ આવે એવી વસ્તુ છે. ખૂબ સરસ વસ્તુ છે. અને આ જે દાદા છે ને, એક્ઝેક્ટ તમને કહું ને તો સાહેબ, આવવા જોઈએ તો દાદા, આ જે દત્ત ભગવાનનું જે છે ને મંદિર, એની એક્ઝેક્ટ આ જગ્યાએ બેઠેલા છે. તો અહીંથી તમને આ વસ્તુ મળી જશે. શું પ્રાઇસ છે આની? 120 રૂપિયા. 120 રૂપિયામાં ખૂબ સરસ મજાની વસ્તુ છે. જુઓ, અગરબત્તી સ્ટેન્ડ. વાહ, આરસપાણમાંથી બનાવેલું અગરબત્તી સ્ટેન્ડ. શું છે આની કિંમત? 60 રૂપિયામાં. ઓકે, આ વસ્તુ છે 60 રૂપિયામાં. અને આ છે દીવડો રાખવા માટે. અરે વાહ, આની શું કિંમત છે? આ પણ 60 રૂપિયામાં છે. વાહ, ભવનાથના મેળામાં ખરેખર અવનવી વસ્તુઓ મળે છે અને કામની વસ્તુઓ છે. દીવો રાખવા, કંકાવટી રાખવા માટે, તેમજ અગરબત્તી રાખવા માટે, તેમજ જે ખાંડણી, તો ભાઈ આલા ગ્રાન્ડ હતી. ખૂબ સરસ. એક્ઝેક્ટ જે દત્ત ભગવાનનું મંદિર છે એની બાજુમાં જ આ લોકોનું જગ્યા છે, તો ખાસ વિઝિટ કરજો. શિવરાત્રિના મેળામાં આ છુંદણા એટલે કે ટેટુ કરાવવાની પણ બહુ જૂની પ્રથા છે. ખૂબ સરસ મજા. ચલો આપણે આગળ વધીએ. જય ગિરનારી. દાદા, આપ જે આટલા વર્ષો થયા જે અન્નક્ષેત્ર ચલાવો છો, એના વિશે થોડીક માહિતી ખાસ અમને આપો. આ અન્નક્ષેત્ર છેલ્લા 55 વર્ષ થયા ચાલે છે. આ અન્નક્ષેત્રના જે બાપુ હતા એ ગોવિંદાચાર્ય બાપુ શુક્લા, એ આજ 22 વર્ષથી આ દેવ થઈ ગયા છે ને, એના નામથી આ અન્નક્ષેત્ર ચાલે છે. આ અન્નક્ષેત્રમાં કોઈ જાતની નાત જાત ભેદભાવ કોઈ રાખવામાં આવતો નથી. આ અન્નક્ષેત્રમાં કોઈ જાતની ભેટ પૂજા પણ સ્વીકારવામાં આવતી નથી. આ અન્નક્ષેત્રમાં માત્ર જમવા સિવાય કોઈ બીજું કાર્ય કરવાનું આવતું નથી. આ અન્નક્ષેત્ર અમે આખો શિવરાત્રિ પરિવાર ને સાથે મળી ને આ ચલાવીએ છીએ. આપણા અન્નક્ષેત્રનું નામ જણાવી દો. ગોવિંદાચાર્ય બાપુ શુક્લા
સાર્વજનિક અન ક્ષેત્ર. ખૂબ ખૂબ આભાર આપનો. જય ગિરનારી. જય ગિરનારી. સો ફ્રેન્ડ્સ, આ હતી માહિતી ગોવિંદાચાર્ય બાપુનું જે અનક્ષેત્ર ચાલે છે એ જગ્યાની. આ જગ્યાએ વ્યવસ્થા બધી ચાલુ થવાની છે 25 તારીખથી. ખાસ નોંધ લેવા વિનંતી, 25 તારીખથી આ જગ્યાએ બધી વ્યવસ્થા ચાલુ થાય છે. તો ભવનાથની અંદર ભારતીય આશ્રમની બાજુમાં મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમ કે ફજક ફારકામાં જો ફજક ફારકામાં જવું છે તો ફજક ફારકા પણ અહીંયા છે. તમે જે રીતે જોઈ શકો, જે રીતે બધી તૈયારી થઈ રહી છે. તો અહીંયા બ્રેકિંગ ડાન્સ, ત્યારબાદ ડ્રેગન, ત્યારબાદ ઊંચક નીચક બધી વસ્તુ અહીં આવવાની છે. અને સામે શ્રી ભારતી આશ્રમ તમે જોઈ રહ્યા છો. ફ્રી મેડિકલ ચેકઅપ પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. અને આ તમે જોઈ રહ્યા છો છે પ્રાંગણ ભવનાથનું. અને હવે સાધુ સંતો જે જગ્યાએ એમનો ધૂણો દખાવીને બેઠા છે એ હળવું એવું તમને દેખાડું છું. આજે અત્યારે બધા રાત થઈ ગઈ છે તો બધા સૂઈ ગયા છે, બટ થોડી ઘણી ઝલક તમને દેખાડવા માંગુ છું. તો મિત્રો, અત્યારે તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ બધા સાધુ સંતો છે કે જે લોકો ધૂણો દખાવીને બેસવાના છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ જે આખો રોડ છે સાધુ સંતોનો રોડ છે. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી મહાદેવ લખવાનું ભૂલાય નહીં. કાલના વિડીયોની રાહ જોજો, કાલે પણ વિડીયો આપણો આવશે. જય ગિરનારી.